બિગ ડિબેટમાં ફરી એક વાર આપનું સ્વાગત છે અને હિમાંશુ ભાઈ હું આપને પૂછવા માંગીશ કે ગાંધીનગર એ ગાંધીનગર છે કે હવે અંધેર નગરી બની છે, કારણ કે જે રીતે આ મામલો સામે આવ્યો છે. ગાંધીનગર એ કોંગ્રેસના અમારા દિગ્ગજ નેતા પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહભાઈ સોલંકીનું એક સપનું હતું કે સરસ મજાનું ગાંધીનગર બને. એના માટે એમને કર્મચારીઓને રહેવા માટે સરસ પ્લોટ, ગાર્ડન, પોલીસ સ્ટેશન, ઇન્કવાયરી, હોસ્પિટલ, ઈચ એન્ડ એવરીથિંગ ગાંધીનગરનું એટલું સરસ નમૂનેદાર આયોજન કર્યું છે કે જોવા લાયક સ્થળમાં આવે છે. એ ગાંધીનગરમાં આજે હું આપને અટકાવીશ. એક કોલર જોડાઈ ગયા છે, દશરથભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. જી દશરથભાઈ, જણાવો આપનું મંતવ્ય. કહેવાનું છે મેડમ કે આ જે ગાંધીનું અને સરદાર પટેલનું જે ગુજરાત કહેવાતું હતું, એ ગુજરાત અત્યારે આ નથી. આ નરેન્દ્ર મોદીનું ગુજરાત એટલે આટલી સામાન્ય બાબત આટલી થઈ થયા જ કરે, એમાં કઈ નવાઈની વાત છે જ નહીં. આમાં જી રૂજા સરકારની વાતો કરીએ છીએ તો આ એ સેમ સરકાર જે ત્રણ વર્ષ ત્રણ ટાઈમ થી ચૂંટણી આવે છે, એટલે હવે એ તો પ્રજાએ નક્કી કરવાનું છે ને કે કોણ સારું ને કોણ ખરાબ. એટલે પછી ઘણી વાર તો નહીં મામાના કાના મામા જેવું બી થાય છે જે કદાચ આ કેસમાં હોય. જી એટલે આ આરોપ આપ કોંગ્રેસ પર પણ લાગી મૂકી રહ્યા છો કે ના મૂકી નથી રહ્યા. મારું આ બાબતમાં મારું એવું કહેવું છે કે અલ્ટિમેટલી એના માટે સમાજ જ જવાબદાર છે, કોને ચૂંટે છે, શા માટે ચૂંટે છે. અને પછી જો એ લોકો જ એના માટે ખરાબ કામ કરે તો એના માટે એ જ સમાજ જવાબદાર છે. જી પરંતુ આ મામલે હવે આપ શું કહેશો ચૌહાણજી કે હવે ખરેખર સાચી જે દિશા છે ત્યાં ન્યાય અપાવવા માટે ખરેખર તે રીતે તપાસ થવી જોઈએ? તપાસ આમાં તટસ્થ રીતે થવી જોઈએ. મારું એવું માનવું છે કે જો જે આપની ચેનલે જે કંઈ બતાવ્યું છે અથવા જે કંઈ ડેટા એમની પાસે છે એ જો ડેટા સાચો હોય તો ધેન દે શુડ મૂવ ધી કોર્ટ અને સીબીઆઈ આની તટસ્થ ઇન્કવાયરી કરે, એની તપાસ કરે, એ માટે માગણી થવી જોઈએ. અથવા કોર્ટ પોતે એક SIT બનાવે અને એની તપાસ થાય. પણ પ્રધાન અને પબ્લિક વચ્ચે કાયદો સમાન હોવો જોઈએ એવું નથી લાગતું ચૌહાણ સાહેબ? જે રીતે છે એમાં તો એવું જ લાગી રહ્યું છે કે પ્રધાન માટે કાયદો અલગ, પબ્લિક માટે કાયદો. કાયદો બધા માટે સમાન છે. આજની તારીખમાં પણ કેન્દ્રમાં એક મિનિસ્ટર છે. પણ કાગળ પર એવું નથી લાગી રહ્યું. સમાન કાયદો છે પણ કાગળ પર. બાકી પોલીસ પ્રધાનોને અલગ સુવિધા આપી રહી છે અને સામાન્ય પબ્લિકને અલગ. એમાં આ પ્રશ્ન છે ને એનો બંને રીતે જવાબ આપી શકાય છે, હા અને ના બંનેમાં. મોટે ભાગે હા છે અને અમુક સંજોગોમાં એનો જવાબ ના છે. કારણ કે તમે કહ્યું એમ કે પ્રધાનોને અને જે રીતે હું જે કહેવા માગતો હતો કે આજે કેન્દ્ર સરકારમાં પણ એક મંત્રી એવા છે, એક પ્રધાન એવા છે કે જેમને એક કોર્ટે ગુનેગાર ઠેરવેલા છે અને છતાં એ પ્રધાન તરીકે ચાલુ છે. એટલે એની સામે જો સમાજ જાગૃત ન થાય અથવા એની સામે બીજા પણ, પરંતુ સમાજ તો જાગૃત થાય છે ને એને પછી આ રીતે ભોગવવું પડે છે કે એની સામે એટ્રોસિટી એક્ટની ફરિયાદ નોંધાવવામાં આવે છે. અત્યારે આપણી પાસે ચર્ચાનો સમય ઓછો છે માટે ચર્ચાને અહીં થંભાવવી પડે છે. ચૌહાણજી, હિમાંશુભાઈ અને રૂજાન અમારી સાથે ચર્ચામાં જોડા બદલ આભાર. તો સવાલ એ થાય છે કે હવે ગાંધીનગર એ ગાંધીનગર છે કે પછી અંધેરનગર બન્યું છે, કારણ કે ગાંધીનગરમાં ખુલ્લેઆમ આતંક ચાલી રહ્યો છે. મંત્રી પુત્ર છે તેણે મારામારી કરી છે ને ફરિયાદ જે નોંધાવે છે ફરિયાદી તેની સામે જ એટ્રોસિટી એક્ટની ફરિયાદ નોંધાવવા આવે છે. ક્યાંનો ન્યાય છે, કેવી રીતે ન્યાય મળશે એક સામાન્ય વ્યક્તિને? તો આ સાથે જ બિગ ડિબેટમાં અત્યારે બસ આટલું જ. મને અને સીમાને રજા આપશો.